શું છે? શેના માટે આવ્યો છો અહીંયા? તને સમજાવવા માટે. આજ પછી જો જાગીરદારની સામે આવ્યો કે એમની સાથે વાત કરવાની પણ હિંમત કરીને, તો તારી ખેર નથી. સીધી રીતે સમજાવું છું, સમજી જજે, નહીં તો બહુ ભારી પડશે. એમાં કેવું છે કે જ્યાં ખોટું થતું હશે ને ત્યાં તો હું બોલીશ આજ, સમજો? હા, એ કરી લે. અને હા, આ મારા કામની જગ્યા છે. ચાલ નીકળ, નીકળ. ચાલ ભૈરવ, અત્યારે ચાલ અહીંયાથી. હવે મારાથી નહીં જોવાય, ખબરદાર. જો આગળ આવે છે તો માથો ફોડી નાખીશ તારો. એરો, આપણે એને જેટલો મારવાનો એટલો મારી લીધો છે. અત્યારે ચાલ અહીંયાથી, ચાલ જલ્દી. અને માથા ભાઈ લો જલ્દી. સર, આંખો ખુલ્લી રાખો. સર, આંખો ખુલ્લી રાખજો. હા, પાણી. અને પછી પેલી જાડી માસી આવીને એને હોસ્પિટલ લઈ ગઈ. અત્યારે તો એ હોસ્પિટલમાં છે, ડોક્ટર કંઈક સારવાર કરી રહ્યા છે. તકેદારી રાખવી પડશે. ત્યાંની મને રજે રજની માહિતી જોઈએ. હા, મળતી રહે સંકલ્પ. ચાલ ચાલ. દેવરસિંહ છે તો ચાલાક. આ વસ્તુથી અનોખીનો વિશ્વાસ તો જીતી લેશે. બહુ મોટો ખેલ પાડ્યો છે એણે. જુઓ, ઘણું વાગ્યું છે એમને. સદનસીબે ફ્રેક્ચર નથી થયું, પણ ઘણા ઊંડા ઘા થયા છે. એટલે હવે લાંબો સમય સુધી સાવચેત રહીને કામ કરવું પડશે. અને શ્રમ પડે ને એવું કોઈ કામ નથી કરવાનું. દવા ચાલુ કરી દીધી છે, અને પેઇન કિલરની અસરને લીધે દુખાવાની અસર નહીં થાય, અને ઇન્જેક્શનની અસરને લીધે હવે સૂઈ રહેશે. હા, પણ ડોક્ટર, કાંઈ ચિંતા જેવું નથી ને? ના, ચિંતા જેવું કે લાગતું નથી, પણ આગળ જ્યાં વાગ્યું હતું અને અત્યારે પણ જ્યાં વાગ્યું છે એના લીધે કદાચ આંખને નુકસાન થયું એવું બને. પણ બીજું કંઈ ખાસ નથી. બસ 48 કલાક સુધી હવે નવું કંઈ ના થવું જોઈએ. ઠીક છે, થેન્ક યુ ડોક્ટર. અને હું કહું આપડું સર, પ્લીઝ અત્યારે આ વિષય પર ચર્ચા નથી કરવી, પછી વાત કરીશું. વિદ્યા મેડમ, તમે શાંત થઈ જાઓ. સર, દેવ બોલ ને,
જુઓ, તમે જરાય ચિંતા નહીં કરો. ડોક્ટર અત્યારે આવીને જ ગયા છે અને એમને કહ્યું છે થોડા દિવસમાં સારું થઈ જશે. એમને કઈ જ નથી થયું, ખાલી થોડા દિવસ આપણે એમને હોસ્પિટલમાં રાખવા પડશે. પણ જરાય ચિંતા ના કરો. પણ આ બધું કોણે કર્યું? ભૈરવ અને મુકુંદ એ બંને. મને ખાતરી હતી જ કે એ લોકો આવું કંઈક જ કરશે. મેં દેવને ઘણી વાર સમજાવ્યો કે પોતાના કામથી કામ રાખે, પણ એ સાંભળતો જ નથી. અનુ, હવે શું કરશું? મેડમ મેડમ, જુઓ, તમે ચિંતા નહીં કરો, કાંઈ જ નથી થવાનું. અને અહીંયા તમે દેવશ્રી સર સાથે, ડોક્ટરે કહ્યું છે એમને થોડી વારમાં ભાન આવી જશે. અમે બહાર જઈએ છીએ, રૂમમાં વધારે લોકોને રોકાવા નહીં દે ને, એટલે તમે બેસો અને આ દવાઓ છે એ સરને આપવાની છે. હા, અને કંઈ પણ જરૂર હોય તો મને ફોન કરી દેજો, હું છે. હા, સંભાળ અને ટેન્શન નહીં લે. આટલું બધું થયું તો પણ તમને હજી દેવાશી સર પર વિશ્વાસ નથી આવ્યો? ના નો, તું ગમે એ કે, પણ મેં મારી હગી ઓખે ને અગા કોને હોબળીશ કે બંને માં દીકરો વિઠ્ઠલ જાગીદાર જોડે મળેલા છે. હા સર, પણ આ પણ તો આપણે આપણી સગી આંખે જોયું અને સગા કાને સાંભળ્યું જ ને. સાચી વાત તારી, પણ આ બંને જણની મિલી ભગત હોઈ શકે ને? એવું પણ બને ને કે બંને જણે જાણી જોઈને વાતનો પ્લાન બનાવ્યો ને હુમલો કરાયો હોય, એવો પ્લાન બને હોય? હા, બની શકે ને? સર, જો એવું હોત ને તો એમણે નાટક કર્યું હોત. પણ તમે પણ તો જોયું ને કે દેવર્ષિ સરને કેટલું બધું વાગ્યું છે. ઇનફેક્ટ ડોક્ટરે પણ કહ્યું છે કે આવતા 48 કલાક સુધી એમને કંઈ ન થાય તો સારું. હજી પણ તમને વિશ્વાસ નથી આવતો સર? અનુ, આ એ જ દેવર્ષિ સર છે કે જે ભૈરવ અને મુકુંદ અને એના માણસોને ધૂળ ચટાડતા કર્યા હતા. અને આ એ જ દેવર્ષિ, આ એ જ દેવર્ષિ સર છે જે ભૈરવ અને મુકુંદ મારે ખાઈને. આ વાત મારા મોને એમ નહીં આવતી અનુ. સર, જો તમે ખોટ કાઢવા બેસશો ને તો તમને સામેવાળા વ્યક્તિમાં ખોટ જ દેખાશે, સારું નહીં દેખાય. તમારે તમારો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. અનુ, બોલો બોલો, તું અત્યારે મારી વાત નો સ્વીકાર, પણ હું આ રમત પાછળ રહસ્ય શોધી ન જ રહે. પણ આજે કઈ પણ થયું છે ને એ થોડું વધારે પડતું થઈ ગયું છે, એટલે હવે ડીલમાં અમારો હિસ્સો વધી જશે. હે વિદ્યા મહેતા, કોઈ પણ વાત કરતા પહેલા તને ખબર હોવી જોઈએ કે તું કોની જોડે વાત કરી રહી છે, અને આવા વેણ બોલવા બદલ તને સજા તો થશે જ. હવે દેવસિંહને ફોન આપ, મારે એની જોડે વાત કરવી છે. મેં તમને ના પાડી છે ને, મને સામેથી ફોન નહીં કરો, હું કરીશ તમને ફોન. શું કામ કોઈ શંકા જેવું કરી રહ્યા છો? અરે મને સેફ લાગશે ને તો હું સામેથી ફોન કરીશ. રાઈટ, અન્ડરસ્ટેન્ડ? આપણું કામ અટકવું ના જોઈએ. કામ કામના ચક્કરમાં મારા હડકા તોડ્યો ને અત્યારે હોસ્પિટલમાં પડ્યો છું. તો પણ તમને વિશ્વાસ નથી આવતો? તમને વિશ્વાસ ના આવતો તો હવે હું એક જ કામ કરું, હું અનોખીની ટીમમાં જતો રહું છું. હા, પછી એને બધું જ કહી દઉં છું, પછી કર્યા કરો તમે તમારા કામ. આનો નંબર બ્લોકમાં નાખ, પેલા ગમે ત્યારે ફોન કરે છે. બસ, થોડા દિવસ કોઈ હિલચાલ નથી કરવી, એકદમ શાંત બેસી રહેવાનું છે. એક વખત મારું કામ પતી જાય
પછી આ દેવરસિંહ અને એની માને તો જોઈ લઈશ. અરે અરે વિદ્યા મેડમ, વિદ્યા મેડમ, મેડમ શું થયું? સંભાળી જાઓ, સંભાળીને સંભાળીને આવ. બેસું સાચવીને, હું તમારા માટે પાણી લઈ આવું. વિદ્યા મેડમ, આલો પાણી પીઓ. મેડમ, તમે અહીંયા અત્યારે મને બહુ ચિંતા થતી હતી ને, મારો જીવ પણ શાંત નહોતો રહેતો, એટલે દેવે મને અહીંયા મોકલી આપી. તો પછી ત્યાં હોસ્પિટલમાં કોણ છે? હમણાં એમ કે સર છે ત્યાં, એટલે તું અહીંયા આવી. પણ આજે હું તારી પાસે ભીખ માંગવા આવી છું. અરે મેડમ, આવું શું કામ બોલો છો? તમારે તો મને કહેવાનું જ હોય ને. બોલું, શું થયું? અનુ, તું તો જાણે જ છે કે અમારા પરિવારમાં અમે બે મા દીકરો જ છીએ, એના સિવાય બીજું કોઈ જ નથી. અને અત્યારે દેવે મને અહીંયા મોકલી આપી છે. હમણાં તો એમ કે સર છે ત્યાં, પણ એ કઈ રાત સુધી રોકાઈ શકે એમ નથી. અને દેવ મને ત્યાં રોકાવાની ના પાડે છે. એ એમ કે છે કે એ ત્યાં હોસ્પિટલમાં એકલો રહે છે. અરે પણ આવી હાલતમાં હોસ્પિટલમાં એકલા કઈ રીતે રહેવાય? એ જ તો હું એને કહું છું, પણ એ માનતો જ નથી. એવું હોય તો હું વાત કરું એમની સાથે? એટલે જ તો હું આવી છું અહીંયા તારી પાસે. અનુ, આમ જોવા જઈએ તો તું પણ અમારા પરિવારનો એક હિસ્સો જ છે ને, અને દેવર્ષિની મિત્ર પણ છે. અનુ, એ અત્યારે એકલો રહી શકે એવી હાલતમાં નથી, અને એ મને ત્યાં રોકાવા નથી દેતો, અને હું એને એમ ત્યાં એકલો આવી હાલતમાં જોઈ નહીં શકું. અનુ, આજે હું એક માં તારી આગળ ભીખ માંગે છે. તું આજે હોસ્પિટલમાં દેવર્ષિ સાથે રોકાઈશ? ફૈબા, 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 અરે ફૈબા, તમને ખબર છે આજે શું થયું? શું થયું? અરે પેલો દેવર્ષિ છે ને, દેવર્ષિ, એને કોકે એવો માર માર્યો ને કે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. એટલે એમાં મારે શું એને દાખલ કરવો? તેમાં એ જાણે ને એની માં જાણે. મારે તો હું ભલી અને મારા જલારામ બાપા ભલા. અરે આ તો પૂર્વ ભૂમિકા હતી. ખતરનાક વાત તો હવે છે. શું વાત છે? શું વાત છે એમ નહીં, વાત શું છે એમ પૂછો. હવે બોલતી હોય તો બોલને એમ. એટલે વાત એમ છે કે તમને ખબર છે કે એને હોસ્પિટલ કોણ લઈ ગયું? કોણ? આપણા મહિલા મોરચાની પ્રધાન, આપણા અનોખી બેન. અને આજે રાત્રે તો એ હોસ્પિટલમાં રોકાવાની પણ છે. દર્દી સાથે કોકે રોકાવવું પડે ને. પણ આપણે શું, એમનો સંસાર એ લોકો જાણે. આમ જોવા જઈએ તો અનોખી દેવર્ષિની પત્ની છે, એટલે એને પત્ની ધર્મ તો નિભાવવો પડે ને. પછી ભલે ને અભયભાઈને ગુસ્સો આવે, અભયભાઈને બિચારાને માથું દુખે, ભલે ને ઘરમાં રસોઈ રહી જાય. એટલે મને તો તમારા દીકરા નહીં જવાના છે બહાર જમવા, પણ બીજા બધા તો ભૂખ્યા રહી જશે ને. પણ આપણાથી થોડું અનોખી ને કઈ કહેવાય હે ને ફૈબા? હવે મજા આવશે. શેના વિચારોમાં છે? મને ખબર છે દેવર્ષિ હોસ્પિટલમાં છે, અને મને એ પણ ખબર છે કે હોસ્પિટલમાં તું જેને લઈ ગઈ હતી. ફૈબા, મારે એક અગત્યનું કામ છે.
હમણાં તમારા દીકરા આવી જશે, પછી અમારે બહાર જમવા જવાનું છે ને, તો હું જઉં હા, પછી ટાઈમ નહીં મળે. હા ફોઈબા, હું હોસ્પિટલ ગઈ હતી, પણ હું એકલી નહોતી ગઈ. ત્યાં સજ્જન સર પણ હતા, અમે બંને જણા સાથે એમને હોસ્પિટલ લઈને ગયા હતા. તો સજ્જનને કે રાત્રે ત્યાં જઈને સુઈ જાય. આ ફઈબાને તો વાતોમાં કોઈ ના પહોંચે. મને ખબર છે તમારા લગ્ન થઈ ગયા છે, પણ એનો અર્થ એ નથી કે તમે બંને જણા ખુલ્લેઆમ એક રૂમમાં રહો. ફઈબા, મેં હજી એ વિશે વિચાર્યું નથી. અને વિચારતી પણ નહીં. એ દેવર્ષિ જાણે અને એની માં, એમાં તારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. જો ફોઈબા, ત્યાં હોસ્પિટલમાં ઘણા બધા કામ હોય છે, જેમ કે દેવર્ષિ સરનું ધ્યાન રાખવાનું, એમને કંઈ થાય તો તરત નર્સ કે ડૉક્ટરને બોલાવવાના, પછી દવાઓ જોતા રહેવાનું, દવાઓનું ધ્યાન રાખવાનું. અને આ બધું વિદ્યા મેડમ એકલા ન કરી શકે, એમની તબિયત પણ સારી નથી, એટલે એમણે મને પૂછ્યું હતું ને, વિનંતી કરી હતી, પણ હજી મેં હા કે ના નો જવાબ નથી આપ્યો. તો ના પાડી દે. અનુ, ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. મેં બધી વાત સાંભળી લીધી છે, અને અનુ તું ચિંતા નહીં કર, એન્જિનિયર સાહેબને કંઈ નહીં થાય, અને આપણે એમને મદદ કરવી જ જોઈએ. દીપક, તું સમજતો નથી. ફોઈબા, હું તમારી વાત પણ સમજુ છું, પણ એન્જિનિયર સાહેબે આપણને ડગલે ને પગલે મદદ કરી છે, તો આવા મુસીબતના સમયે આપણે એમના પડખે ઊભા રહેવું પડે ને. અને અનુ, તું ચિંતા નહીં કર, હોસ્પિટલમાં હું રહીશ એમની સાથે. વાત થઈ તારી કઈ અનોખી સાથે? હા, અને એને મેં એટલા ઇમોશનલી વાત કરી છે ને કે તો ત્યાં ને ત્યાં જ ભાવુક થઈ ગઈ હતી. જોજે, હમણાં એ આવતી જશે, અને અહીંયા આવે ને ત્યારે એના ચહેરાના હાવભાવ મારે જોવા છે, એટલે હું અહીંયા આવી ગઈ છું. બહુ નહીં વિચાર, રિલેક્સ. એમ કે અહીંયા હતો તો એને કઈ શંકા નથી ગઈ ને? એમ કે ને આટલા વર્ષોમાં ક્યારે શંકા નથી ગઈ, ત્યાં તો હવે શું જવાની? એમ કે ને એમ છે કે એને માણસ પારખતા આવડે છે.